विद्यार्थी मित्रों केम छो? मजा में ने? सरस। आज आपणे शुं शीखीशुं? अगाउ तमे होमवर्क पूरु करी दीधुं भाई। हवे आपणे सहपोथीमां 61 નંબરના પેજ સુધી આપણે પૂરું થઈ ગયું, બરાબર? હવે શું કરશો? તો જેને જે બાકી હોય 61 નંબરના પેજમાં કે પછી સ્વાપોથીમાં પહેલા નંબરથી છેક 61 નંબરના પેજ ઉપર જેને કોઈને અભિનવ ગણિત લેખનમાં વર્કકામ બાકી હોય કે ઘરકામ બાકી હોય, કોઈ બી બાકી હોય તો 61 નંબરના પેજ સુધી પૂરું કરી દેવાનું છે, બરાબર? આગળ આપણે અત્યારે હવે લખવાનું નથી, આપણી સ્વાપોથીમાં ત્યાં સુધી જ પૂરું કરવાનું છે, બરાબર? તો તમારે કોઈ બીને જે કંઈ બી વસ્તુ બાકી હોય તો પૂરી કરી દેજો, બરાબર? હવે આજે આપણે નોટમાં શીખીશું। શેમાં શીખવાનું? નોટમાં। નોટમાં શું શીખીશું? આગળની સંખ્યા। પણ અત્યારે તમારે કોઈએ લખવાનું નથી, કેમ ભાઈ? કે સંખ્યાઓ તમને લખેલી હશે નહીં નોટમાં, બરાબર? એટલે તમને આપણે પહેલાં શીખીશું, પછી તમને તમારા વાલીશ્રી તમને નોટમાં સંખ્યા લખી દેશે, સૂચના મારી દેશે, પછી તમારે બોર્ડમાં જોઈને લખવાનું છે। પણ અત્યારે કશું લખવાનું નથી, ફક્ત અહીંયા ધ્યાન આપવાનું છે, કોઈ જ વસ્તુ પોતાની હાથમાં હોવી જોઈએ નહીં, નહીં પેન્સિલ રબર નોટ કશું જ ના હોવું જોઈએ, બરાબર? ફક્ત અહીંયા ધ્યાન આપવાનું। ચલો બધા અદબ ફાડી દો, સીધા ટક્ટર બેસી જાઓ। ચલો બેસી ગયા, સરસ। હવે અહીંયા ધ્યાન આપો કે આપણે શું શીખવાનું કે આગળની સંખ્યા લખવાની છે, 1 થી 50 સુધીમાં આવતી આગળની સંખ્યા લખવાની છે, બરાબર? એટલે આપણે પહેલાં શીખીશું, તો તમે બધા અહીંયા ધ્યાન આપજો। હવે આગળની સંખ્યા આપણે શું લખીશું? આગળની સંખ્યા, તો આગળની સંખ્યા એટલે પહેલાંની સંખ્યા, આપણને સંખ્યા આપી હોય એની પહેલાં જે આવતી હોય એ આપણે અહીંયા લખીશું। તો અહીંયા કેટલા પહેલાં છે? 9। તો 9ની પહેલાં કે 9ની આગળ શું આવશે? 1 2 3 4 5 6 7 8 9। તો 9 આવ્યા તો 9ની પહેલાં આપણે શું બોલ્યા? 8। યાદ કરવાનું, જે સંખ્યા આપી છે ત્યાં સુધી આપણે યાદ કરવું પડે, અને એની પહેલાં જે સંખ્યા આવતી હોય આપણે અહીંયા લખીશું। તો અહીંયા 9 આપેલા છે, તો 9ની પહેલાં આપણે શું બોલ્યા હતા? 8। તો આપણે અહીંયા લખીશું 8। હવે આ 6 છે, તો 6ની પહેલાં 6ની આગળ તો શું આવશે? 5। 6ની પહેલાં 5 આવે। હવે આ કેટલા છે? તગળ ચોગળ છે, તો તગળ ચોગળ 34 થાય। કેટલા થાય? તગળ ચોગળ 34। તો 34ની આગળ તો કેટલા આવે? 2 તગડા 33 આવે, બરાબર? પણ તમને એવું હોય કે અમને સીધું નથી ફાવતું તો શું કરવું પડે? કે 2 સંખ્યા આપણને આપેલી છે એનો પહેલો અંક જોવો પડે કે 33 છે। તો હવે આ સંખ્યા કઈ લાઈનમાં હશે? 3 છે, 33 છે, તો 3ની લાઈનમાં આ સંખ્યા હશે। તો તમારે 3ની લાઈન બોલવી હોય તો 3ની લાઈનમાં સૌથી પહેલાં શું હશે? તગડ એકડ 31। તો તગડ એકડ હવે 34 આવે ત્યાં સુધી તમારે યાદ કરવું પડે કે તગડ એકડ 31, તગડ બગડ 32, 2 તગડા 33, તગડ ચોગડ 34। આવી ગયા? તો આ 34 આવે એની પહેલાં આપણે શું બોલ્યા? 2 તગડા 33, બરાબર? તો અહીંયા શું લખવું પડે? 2 તગડા 33, બરાબર? 2 તગડા 33 પછી તગડ ચોગડ 34। હવે આ કેટલા છે? બગડ 5, તો બગડ 5 25 છે, બરાબર? તો 2ની લાઈનમાં છે, તો 2ની લાઈનમાં 25 આવે ત્યાં સુધી તમારે યાદ કરવું પડે। તો 2ની લાઈનમાં બગડ એકડે 21 પહેલાં આવે, બરાબર ને? તો બગડ એકડે 21, 2 બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24 અને બગડ પાછળ 25। આવી ગયા? તો બગડ પાછળ 25 છે, તો એની પહેલાં શું બોલે આપણે? બગડ ચોગડ 24। તો અહીંયા આપણે લખીશું બગડ ચોગડ 24, બરાબર? બગડ ચોગડ 24 પછી બગડ પાછળ 25। હવે આ કેટલા છે? 2 એકડા 11, તો 11ની પહેલાં શું આવે બોલો? આ તો આપણને આવડતું છે, બરાબર? તો હું યાદ કરાવું છું, 11ની પહેલાં તો 2 એકડા 11 છે, તો એની પહેલાં આપણે શું લખીએ? 1 2 3 4 5 6 7 8 9 10,
પછી અહીંયા 1 થી 10 પૂરા થઈ ગયા પછી આપણે શું લખીએ 2 એકડા 11 તો 10 ની પહેલા આપણે શું લખી અરે 2 એકડા 11 ની પહેલા આપણે અહીંયા નીચે શું લખ્યું હતું એકડા મિંડે 10 તો અહીંયા આવશે એકડા મિંડે 10 બરાબર એટલે 10 પછી 11 આવી ગયા તો 11 ની પહેલા શું લખાય 10 હવે આ કેટલા છે 2 બગડા 22 છે તો 2 બગડા 22 છે તો પહેલો અંક 2 છે તો 2 ની પહેલા શું આવે 2 ની લાઈન માં પહેલા શું આવશે બગડ એકર 21 અને 2 બગડા 22 આવી ગયું તો અહીંયા આપણે શું લખીશું બગડ એકર 21 બરાબર હવે આ કેટલા છે તગડ છગડ તો તગડ છગડ કેટલા થાય 36 36 નો પહેલો અંક કયો છે 3 તો 36 કઈ લાઈન માં આવશે 3 ની બરાબર તો 3 ની લાઈન યાદ કરવી પડશે તમારે તો તગડ એકડ 31 તગડ બગડ 32 બે તગડા 33 તગડ ચોગડ 34 તગડ પાછળ 35 તગડ છગડ 36 આવી ગયા તો એની પહેલા આપણે શું બોલાય તગડ પાછળ 35 તો આપણે અહીંયા લખીશું તગડ પાછળ 35 શું લખીશું તગડ પાછળ 35 અને તગડ છગડ 36 આવી ગયો તો 36 ની આગળ તગડ પાછળ 35 આવશે હવે આ કેટલા છે એક ચોગડ 14 તો એક ચોગડ 14 કઈ લાઈનમાં હોય એક ની તો 11 12 13 14 તો 14 આવી ગયા તો અહીંયા શું આવશે એક તગડ 13 શું આવે એક તગડ 13 આવે તો 13 14 હવે આ કેટલા છે એક 9 19 છે તો એ પણ એવું થશે એકની લાઈનમાં છે એટલે 14 સુધી આપણે બોલ્યા તો 14 પછી 15 16 17 18 19 તો 19 ની પહેલા આપણે શું બોલ્યા 18 તો 18 કેમ થાય એકળ 8 તો એકળ 8 18 હવે કેટલા છે 7 તો 7 ની પહેલા શું આવશે 6 શું આવે 6 1 2 3 4 5 6 7 તો 7 આવે 7 ની પહેલા આપણે 6 બોલ્યા હવે આ કેટલા છે બગડ 8 28 છે તો બગડ 8 28 છે તો 2 ની લાઈન માં છે એટલે 2 ની લાઈન યાદ આપણે કરવી પડશે તો 2 ની લાઈન માં પહેલા શું આવશે બગડ એકર 21 28 અને ત્યાં સુધી આપણે યાદ કરવું પડે કે બગડ 8 28 તો 28 આવે ત્યાં સુધી આપણે બોલવું પડે તો 2 ની લાઈન માં બગડ એકડ 21 2 બગડા 22 બગડ તગડ 23 બગડ ચોગડ 24 બગડ પાછળ 25 બગડ છગડ 26 બગડ સાતળ 27 બગડ આઠળ 28 આવી ગયા તો 28 ની પહેલા આપણે શું બોલ્યા બગડ સાતળ 27 તો આપણે અહીંયા લખીશું બગડ સાતળ 27 એટલે 28 ની પહેલા 27 આવે એ રીતે આ કેટલા છે 4 અને આ 5 તો ચોગડ પાછળ કહેવાય ચોગડ પાછળ 45 થાય બરાબર ને ચોગડ પાછળ 45 તો એની આગળ આપણે યાદ સંખ્યા કઈ આવશે તો એના માટે શું કરવું પડે પહેલો અંક 4 છે તો 4 ની લાઈન યાદ કરવી પડે તો 4 ની લાઈન યાદ કરવા એટલે શું આવશે 4 ની લાઈનમાં ચોગડા મિંડે 40 ચોગડ એકડ 41 ચોગડ બગડ 42 ચોગડ તગડ 43 બે ચોગડા 44 ચોગડ પાછળ 45 આવી ગયા તો એની પહેલા આપણે શું બોલે બે ચોગડા 44 તો આપણે અહીંયા લખીશું બે ચોગડા 44 બરાબર તો 45 ની આગળ શું આવે બે ચોગડા 44 હવે આ કેટલા છે 2 અને આ 6 તો બગડ છગડ કહેવાય બગડ છગડ 26 થાય તો 26 બે ની લાઈનમાં પહેલો અંક 2 છે તો 2 ની લાઈનમાં હોય એટલે આપણે યાદ કરીએ તો 2 ની લાઈનમાં પહેલા શું હોય બગડા મિંડે 20 બગડ એકડ 21 બે બગડા 22 બગડ તગડ 23 બગડ ચોગડ 24 બગડ પાછળ 25 બગડ છગડ 26 આવી ગયા તો 26 ની પહેલા શું આવશે બગડ પાછળ 25 શું આવશે બગડ પાછળ 25 તો બગડ પાછળ 25 બગડ છગડ 26 હવે આ કેટલા છે ચોગડ 8 તો ચોગડ 8 કેટલા થયા 48 કેટલા થયા 48
चौगड़ आठ अड़तालीस, तो अड़तालीस में पहलो अंक क्यों? चार। तो अड़तालीस आए त्या सुधी आप बोलव पड़े कि याद करव पड़े, बराबर। तो चार लाइन में पहलू शू आए? चौगड़ एक एकतालीस, तो चौगड़ एक एकतालीस, चौगड़ बगड़ बेतालीस, चौगड़ तगड़ तेतालीस, बे चौगड़ा चुम्बालीस, चौगड़ पाचड़ पिस्तालीस, चौगड़ छगड़ छेतालीस, चौगड़ सातड़ सुड़तालीस, चौगड़ आठ अड़तालीस, बराबर। तो चौगड़ आठ अड़तालीस आए तो एनी पहले आप शू बोलया था? चौगड़ सातड़ सुड़तालीस। तो अँ शू आ? चौगड़ सातड़ सुड़तालीस, बराबर। तो अड़तालीस आग तो शू आ? चौगड़ सातड़ सुड़तालीस। तो आप सीख्या आगनी संख्या, शू सीख्या? आगनी संख्या। हमें फरी एक बार आप नजर कर दईसू के आम साचू है कि खोटू, बराबर। तो ते ध्यान आपजो, ते जयरे संख्या कोई भी लखो, अंक लखो, संख्या लखो के उल्टा क्रम में लखो, कोई भी वस्तु तमे लखता हो तो लख्या पछी एक वक्त जोई लेवानु आपणे संख्या साची लखी छे, आपणे अंक साचा लख्या छे के नथी लख्या पहला चेक करी लेवानु। जो तमे जोशो तो तमारी भूल होय तो तमारी सुधरी जाय, बराबर। तो चलो अहींया आपणे नव आप्या छे, तो नवनी आगळ तो शुं आवशे? आठ। तमने एवुं कह्युं के नवनी आगळ तो आठ आवे, बराबर। हवे छ छे तो छ नी आगळ पांच आवे, शू आवे? पांच। आ केटला छे? चौत्रीस, तो चौत्रीस नी आगळ तेत्रीस आवे। आ पच्चीस छे तो पच्चीस नी आगळ चौबीस आवे। अग्यार छे तो अग्यार नी आगळ दस आवे। बावीस छे तो बावीस नी आगळ एकवीस आवे। छत्रीस छे तो छत्रीस नी आगळ पैंतीस। ए रीते चौद छे तो चौद नी आगळ तेर। ओगणीस छे तो ओगणीस नी आगळ अठार आवे। सात छे तो सात नी आगळ छ आवे। अठ्यावीस छे तो अठ्यावीस नी आगळ सत्यावीस। पिस्तालीस छे तो पिस्तालीस नी आगळ चुम्बालीस। छवीस छे तो छवीस नी आगळ पच्चीस। अड़तालीस छे तो अड़तालीस नी आगळ सुड़तालीस आवे, बराबर। तो आ रीते आपणे लखी आगळनी संख्या। हवे बीजू शू शीखीशू आपणे? तो नानी संख्या पर चौकड़ी करो। अगाउ आपणे मोटी संख्या पर गोळ करता शीख्या हता, एमां पण मैं तमने शीखवाड्युं के पहली आवे ए नानी अने पछी आवे ए मोटी। ए रीते अहींया पण एवुं करवानुं छे, बंने संख्या जोवाय छे एमां नानी पहली आवे ए नानी अने पछी आवे ए मोटी आवे, पण आपणने जे सूचना आपी होय ए प्रमाणे आपणे निशानी करवानी छे। तो आजे आपणने शुं आप्युं छे के नानी संख्या पर चौकड़ी करो, बराबर। तो अहींया आपणने बे संख्या आपी छे, केटली छे? बगड़ पाचड़ पच्चीस छे अने एकड़ बगड़ बार छे, बराबर। तो एकड़ बगड़ बार छे ने बगड़ पाचड़ पच्चीस छे, तो बंनेनी संख्याना पहला अंक आपणे जोवा पड़शे। केम के बंनेमां बंनेने बे बे अंक आपेला छे, तो पहलो अंक कयो छे? बे। अने अहींया कयो छे? एक, बराबर। तो बे अने एक छे, तो पहला आपणे लखता होय भूलता होय तो सौथी पहला कयो अंक आवशे? एक आवशे। कयो आवशे? एक। तो एकनी लाइनमां जे होय ए संख्या नानी अने बे पची आवे छे, तो बेनी लाइन पची होय, तो बेनी लाइनमां जे संख्या आवे छे ए मोटी कहेवाय। तो अहींया एकनी लाइनमां शुं छे? एकड़ बगड़ बार छे, तो એકડ બગળ નાના કહેવાય, બરાબર। તો એના ઉપર આપણે ચોકડી કરીશું અને બગળ પાછળ પચીસ પછી આવે બીજી લાઇનમાં છે, પહેલી લાઇનમાં છે એટલે એ મોટા કહેવાય। હવે એ રીતે આ કેટલા છે? બે ચોકડા ચુમ્બાલીસ છે અને બગળ નંબર ઓગણત્રીસ છે। તો એમાં પહેલો અંક કયો છે? ચાર, અને અહીંયા પહેલો અંક બે છે। તો આપણે જ્યારે અંક બોલ આપણે યાદ આપણે દર વખતે એ રીતે જ કહીએ, એક બે ત્રણ ચાર, તો ચાર પછી આવે અને બે પહેલાં આવે, તો બેની લાઇનમાં બગળ નવ્વાણું ઓગણત્રીસ હોય એટલે એ નાની, અને બે ચોકડા ચુમ્માલીસ ચારની લાઇનમાં છે એટલે ચાર પછી આવે છે, ચારની લાઇન પછી આવે એટલે ચુમ્માલીસ ચારની લાઇનમાં હોય એટલે એ મોટા કહેવાય, બરાબર। તો આપણે બગળ નવ્વાણું ઓગણત્રીસ ઉપર ચોકડી કરીશું। હવે કેટલા છે? એકર આઠ અઢાર અને તગડ એકર એકત્રીસ, તો
तो बने ना अंक पहला जुओ के एक छे अने आ त्रण छे, तो एक पहला आवे छे एटले एक नी लाइन में एक कड़ आठड़ अठार पहला हशे एटले ए नाना छे, अने त्रण पछी आवे तो त्रण में तगड़ एकड़ एकत्रीस तरह नी लाइन में होय एटले ए मोटा, अने एकड़ आठड़ अठार नाना। हवे नौ छे ने ए पण पाछळ पंदर छे, तो एमां अगाउ मैं पण तमने कह्युं छे एक अंकनी लाइन पहली होय पछी बे अंकनी लाइन शुरू थाय, एक थी नौ पहला दस नीचे पछी बे एकड़ अग्यारनी लाइन शुरू थाय छे, तो पहला आ आवे नौ, तो नौ एकला छे एटले नाना बराबर, अने पंदर एकनी लाइन में पछी आवे मोटा छे। ए रीते बगर तगर त्रेवीस छे ने बगर पाछळ पच्चीस छे, हवे आमां शुं थशे तो बन्नेनो अंक जुओ पहेला के बन्नेनो अंक बे बे छे, બેનો અંક સમાન છે, તો પછી તમારે કઈ લાઈન યાદ કરવી પડે બે ને, હવે તમારે જોતું રહેવાનું કે આ બેમાં પહેલા કઈ સંખ્યા આવે છે, તો બે એટલે બગડ એકડ એકવીસ, બે બગડા બાવીસ, બગડ તગડ ત્રેવીસ, બગડ તગડ ત્રેવીસ આવી ગયા, એટલે એ નાના, તો આપણે પહેલા નાના પર ચોકડી મારી દેવાની, પછી બગડ ચોગડ ચોવીસ અને બગડ પાછળ પચીસ પછી આવે એટલે એ મોટા બરાબર, ત્રેવીસ પહેલા આવે બગડ તગડ ત્રેવીસ પહેલા આવે, પછી બગડ ચોગડ ચોવીસ અને બગડ પાછળ પચીસ, એટલે પચીસ પછી આવે એટલે મોટા, હવે તગડ પાછળ પાંત્રીસ અને એકડ નંબર ઓગણીસ, તો બંનેના અંક જુઓ ત્રણ છે અને એક છે, તો એકની લાઈનમાં એકડ નંબર ઓગણીસ પહેલા આવે એટલે એ નાના કહેવાય, અને ત્રણની લાઈન પછી લખતા હોય, આપણે ત્રણ એકની લાઈનમાં અગિયાર અને અગિયારથી વીસ લખીએ, પછી બેની લાઈન શરૂ થાય તો બગડ એકડ એકવીસની લાઈન લખીએ, એકવીસથી ત્રીસ અને એકત્રીસથી ચાલીસ, તો ત્રણ પછી આવે ત્રણની લાઈન પછી આવે છે, તો ત્રણની લાઈનમાં તગડ પાછળ પાંત્રીસ હોય એટલે એ મોટા કહેવાય, હવે બગડ એકડ એકવીસ ને એકડ બગડ બાર, તો એકમાં પણ એવું છે કે બેની લાઈનમાં બે છે અહીંયા એક છે, તો એકની લાઈનમાં એકડ બગડ બાર હોય એટલે એ નાના પહેલા આવે છે, અને બગડ એકડ એકવીસ બેની લાઈનમાં તો બે પછી આવે છે એટલે એ મોટા કહેવાય બરાબર, એ રીતે બગડા મીંડે વીસ અને બગડ ચગડ છવ્વીસ, હવે અહીંયા પણ એવું છે કે બગડા મીંડે વીસ એટલે બે છે ને અહીંયા બગડ ચગડ છવ્વીસ છે, તો તમને એમ થશે કે મેમ તમે એવું કહો છો કે બેની લાઈન એટલે બેની લાઈનમાં તો બગડ એકડ એકવીસ આવે છે, તો બગડ એકડ એકવીસમાં તો વીસ તો આવતા નથી, પણ પહેલાં આપણે એ તમને કહું કે બગડ એકડ એકવીસ અહીંયા લખીએ છીએ આપણે, પણ એ પહેલાં નીચે શું લખીએ બગડા મીંડે વીસ, એટલે બેની લાઈન હોય ત્યારે પહેલાં બગડા મીંડે વીસ બોલવાનું, બગડ એકડ એકવીસ, બગડ તગડ બે બગડા બાવીસ, બગડ તગડ ત્રેવીસ, બગડ ચોગડ ચોવીસ, બગડ પાછળ પચીસ અને બગડ ચગડ છવ્વીસ આવે એટલે એ મોટા, પણ સૌથી પહેલાં આપણે બગડા મીંડે વીસ બોલ્યા એટલે એ નાના કહેવાય, એ રીતે તમને દસ આપ્યા હોય અને પંદર સોળ સત્તર અઢાર આપ્યા હોય બરાબર, તો બંનેની લાઈન એક જ થાય, પણ જ્યારે એક એક આવતા તો પહેલાં શરૂઆત દસથી કરવાની, પછી એ રીતે ત્રણ ત્રણ આવતા ત્રીસ આપેલા હોય અને સામે બીજી ત્રણની લાઈનની સંખ્યા આપે તો પહેલાં ત્રીસ બોલવાની, ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ એટલે ત્રીસ પહેલાં આવી ગયા, તો એ નાના કહેવાય એવી રીતે બરાબર, હવે આ કેટલા છે સત્તર અને આ ચૌદ છે, તો બંનેનો સમાન અંક એક છે એટલે એકની લાઈનમાં હશે, તો એકની લાઈનમાં સૌથી પહેલાં શું આવશે દસ, દસ અગિયાર બાર તેર ચૌદ, ચૌદ આવી ગયા તો ચૌદ નાના, અને પંદર સોળ સત્તર, સત્તર પછી આવે મોટા, હવે કેટલા છે આઠ અને આ એકડ બગડ બાર, તો આઠ એકલા છે અને બાર બે અંક છે એટલે એ એકની લાઈનમાં આવે એટલે મોટા છે, અને આઠ પહેલા આવે એટલે નાના બરાબર, બગડ એકડ એકવીસ અને એકડ ચોગડ ચૌદ, તો બંનેમાં લાઈન બે છે અને અહીંયા એક છે, તો એકની લાઈનમાં પહેલાં એકડ ચોગડ ચૌદ આવી જાય એટલે એ નાના, અને બેની લાઈન પછી આવે તો બેની લાઈનમાં બગડ એકડ એકવીસ આવે એટલે એ મોટા કહેવાય, એટલે એકડ ચોગડ ચૌદ ઉપર આપણે ચોકડી મારીશું, એ રીતે એ રીતે
છે અને 9 છે તો બંનેનો એક એક અંક છે તો 1 થી 10 માં સંખ્યા હોય એક એક અંક છે એટલે બરાબર તો 1 થી અંકમાં 1 2 3 4 5 6 6 આવી ગયા તો 6 નાના અને 9 પછી આવે તો 9 મોટા હવે કેટલા છે 13 એકડ તગડ 13 અને એકડ પાછળ 15 તો બંનેનો અંક 1 1 છે તો એકની લાઈનમાં યાદ કરવું પડે કે 10 11 12 13 આવી ગયા તો 13 નાના કહેવાય એટલે પર ચોકડી અને પછી 14 15 15 પછી આવે એ રીતે બગડ ચોગડ 24 અને બે બગડા 22 તો બંનેનો બે બે સમાન અંક છે તો બેની લાઈન યાદ કરવી પડશે તો બગડા એટલે 20 બગડ એકડ 21 બે બગડા 22 આવી ગયા તો એ નાના કહેવાય અને બગડ ચોગડ 24 મોટા કહેવાય હવે તમે આ જે ચોકડી મારી છે સંખ્યા જોઈ લો ચલો તમે બધાએ જોઈ લીધું હશે કે આ રીતે આપણે સંખ્યા લખવાની છે અંકને સરસ અક્ષરે લખવાના નોટમાં તમને તમારી જાતે લખવાના નથી તમારા વારીશ્રી તમને સંખ્યા લખાવશે અંદર લખી દેશે બોલ પેનથી પેનથી સૂચના મારશે અને આ સૂચનાઓ બંને પેજમાં જુદા જુદા બે પેજમાં લખવાનું એક પેજમાં આ અને સામેનું પેજ આવતું તો બીજા પેજમાં નાની સંખ્યામાં ચોપડી કરો લખવાનું છે સરસ અક્ષરે બરાબર અને તમને તમારા વારીશ્રી જ લખી દેશે તમારે જાતે લખવાનું નહીં બરાબર અને હવે શું કરીશું આપણે તો આપણે નોટમાં 1 થી 50 નાનું લખીશું હું બોલીશ તમારે લખવાના છે બરાબર આપણે બોર્ડમાં લખીશું નહીં આપણે બહુ બધી વાર લખી દીધા એમ હવે જાતે તો આપણને આવડે ને લખતા ચલો બધા રબર પેન્સિલ અને નોટ લઈ લો ચલો રબર પેન્સિલ નોટ લઈ લીધું બધાએ જ્યાં તમારું પેજ લખેલું હોય એની બાજુમાં કોરું પેજ આવતું હોય તો બાજુમાં ને પછી આવતું હોય તો પછી તમે બધા લઈ લો તમારા વારીશ્રી તમને પહેલાં સૂચના મારી દેશે 1 થી 50 અંક બોલો અને લખો સૂચના મારી અને ચોથા ખાનામાં ટપકું કરી દેશે ચલો બધાએ કરી દીધું સરસ હવે ચલો બધા પેન્સિલ રબર લઈને તૈયાર થઈ ગયા ને ચલો લખો 1 2 3 4 5 6 7 8 9 10 લખાઈ ગઈ લાઈન ચલો હવે એક ખાનું છોડી દો આખી ઊભી લાઈન લખો બાજુમાં 2 એકડા 11 એકડ બગડ 12 એકડ તગડ 13 એકડ ચોગડ 14 એકડ પાછળ 15 એકડ છગડ 16 એકડ સાતડ 17 એકડ આઠડ 18 એકડ 9 19 બગડા 20 બગડે હવે પતી ગઈ લાઈન એ ખાનું છોડ દો હવે લખો બાજુ બગડે કોડે 21 બે બગડા 22 બગડ તગડ 23 બગડ ચોગડ 24 બગડ પાછળ 25 બગડ છગડ 26 બગડ સાતડ 27 બગડ આઠડ 28 બગડ 9 29 તગડીને મીંડે 30 તગડે કોડે 31 તગડ બગડ 32 બે તગડા 33 તગડ ચોગડ 34 તગડ પાછળ 35 તગડ છગડ 36 તગડ સાતડ 37 તગડ આઠડ 38 તગડ 9 39 ચોગડા 40 લખાઈ ગયું હવે એક લાઈન
છોડી દો, છોડી દેજો, બોલું કે ના બોલું એક લાઈન છોડી દેવાની, આપણે હરોળ લખીએ છીએ બરાબર. ચલો હવે લખો કઈ લાઈન આવશે હવે ચોગળ એકડની. ચોગળ એકડ એકતાલીસ, ચોગળ બગળ બેતાલીસ, ચોગળ તગળ તેતાલીસ, બે ચોગળા ચુમ્માલીસ, ચોગળ પાછળ પિસ્તાલીસ, ચોગળ છગળ છેતાલીસ, ચોગળ સાતળ સુડતાલીસ, ચોગળ આઠળ અડતાલીસ, ચોગળ નવ્વાણ ઓગણ પચાસ, પાછળ મીંડે પચાસ. લખાઈ ગયું ને સરસ. તો આ રીતે હરરોજ તમારે બોલીને લખવાના છે. તમે સરસ અક્ષરે લખી દેજો અને આ હોમવર્ક પૂરું કરી દેજો. હો પૂરું કરી દેશો ને બધા, તો સરસ અક્ષરે લખી દેજો. હો આવજો. હરિ ઓમ.